नमस्कार विद्यार्थी मित्रों, હું છું તમારી સાથે બ્રિજે સર સુરતથી। તો આજે આપણે એક બહુ જ મહત્વનો ટોપિક ભણવાના છે પ્રિઝમ માટે। અને એ છે પ્રિઝમમાંથી જો પ્રકાશનું કિરણ બહાર નીકળવું હોય તેની શરત શું છે। બરાબર, દર વખતે એવું જરૂરી નથી કે જે પ્રકાશ પ્રિઝમમાં એન્ટર થાય એ પ્રકાશ પ્રિઝમમાંથી બીજી બાજુથી બહાર પણ નીકળે। બરાબર, તેની કઈક શરત છે, એ શરતનું જો પાલન થાય તો જ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળે, નહીતર એ પ્રકાશના કિરણનું પ્રિઝમમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય। પૂર્ણ આંતરિક પરાવર્તન શબ્દ આવ્યો છે તો એ ટોપિકનો થોડો ઘણો ઉપયોગ તો અહીંયા થશે જ। બરાબર, તો હેડિંગ છે આપણું પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળવા માટેની શરત, રેડી। અને એના માટે અહીંયા મેં એક પ્રિઝમ દોરેલો છે। તો માની લો કે આ પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ આપાત થાય છે। પહેલા આપણે એક લંબ દોરી દઈએ આ રીતનો, બરાબર। અને પ્રકાશનું કિરણ કઈ રીતે આપાત થાય છે, હું લઉં છું ઉદાહરણ તરીકે પ્રકાશનું કિરણ ગ્રેઝિંગ આપાત કિરણ, મતલબ પ્રકાશનું કિરણ એક્ઝેક્ટ 90 ડિગ્રી પર આપાત થાય છે। ઓકે, તો આપણને ખ્યાલ છે કે પ્રકાશનું કિરણ 90 ડિગ્રી પર આપાત થાય તો એ કેટલા ખૂણે વક્રીભૂત થાય, ક્રાંતિકોણ જેટલા ખૂણે વક્રીભૂત થઈ જાય। તો અહીંયા આપણે હજુ એક લંબ દોરી દઈએ આ રીતના, બરાબર। અને અહીંયાથી પ્રકાશનું કિરણ બહાર નીકળશે કે નહીં નીકળે એની આપણે ચર્ચા કરવાની છે। તો આ ખૂણો થીટા સી છે, તો હમણાં જ આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે આ ખૂણો કેટલો હશે, એ માઇનસ થીટા સી હશે, ક્લિયર છે। હવે મારી વાત ધ્યાનથી સમજજો, જો એ માઇનસ થીટા સી એટલે કે આ ખૂણો, આ ખૂણો જો ક્રાંતિકોણ કરતા વધારે છે, બરાબર, કયો ખૂણો, જ્યાં વક્રીભૂત કિરણ છે ત્યાં બીજી સપાટી પર આપાત થાય છે, તો કેટલા ખૂણે આપાત થાય છે, એ માઇનસ થીટા સી। તો જો એ માઇનસ થીટા સી ક્રાંતિકોણ કરતા વધારે હોય તો પ્રકાશ બહાર નીકળશે કે નહીં નીકળે, જ્યારે પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ કરતા વધારે ખૂણા પર આપાત થાય તો બહાર નીકળતું નથી, એને એ જ માધ્યમમાં શું થઈ જાય, પરાવર્તન થઈ જાય, જેને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કહીએ છીએ। તો ઇન શોર્ટ કે જો આ ખૂણો એ માઇનસ થીટા સી જે વક્રીભૂત કિરણ બીજી સપાટી પર આપાત થાય તો જો એનો આપાત કોણ, આ આપાત કોણ તો અલગ છે, હવે આ વક્રીભૂત કિરણ બીજી સપાટી પર આપાત થાય છે તો આ વક્રીભૂત કિરણ માટેનો આપાત કોણ છે, જે છે એ માઇનસ થીટા સી। તો જો આ ખૂણો ક્રાંતિકોણ કરતા વધારે હોય તો આ કિરણ પાછું એ જ માધ્યમમાં પરાવર્તન થઈ જશે, અહીંયાથી બહાર નીકળશે નહીં, પણ જો આ ખૂણો ક્રાંતિકોણ કરતા ઓછો હોય તો બહાર નીકળશે, ક્લિયર। તો શરત શું છે કે એ માઇનસ થીટા સી ગ્રેટર દેન થીટા સી હોય તો પ્રકાશનું કિરણ બહાર નીકળી શકે નહીં, કારણ કે આ ખૂણો ક્રાંતિકોણ કરતા વધારે છે, બરાબર। તો અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન કરીએ, આને સામે લઈ જઈએ તો એક ગ્રેટર દેન ટુ થીટા સી થઈ જશે, ક્લિયર। તો ક્રાંતિકોણનું સૂત્ર તો આપણને આવડે છે, જે છે સાઇન ઇન્વર્સ વન અપોન ન્યુ, જ્યાં અહીંયા હવા છે જેનો વક્રીભવનાંક વન છે, પ્રિઝમનો વક્રીભવનાંક ન્યુ છે, અને ફરીથી અહીંયા હવાનું માધ્યમ છે, ક્લિયર। તો એ ગ્રેટર દેન ટુ સાઇન ઇન્વર્સ વન બાય ન્યુ, આ છે શરત। જો એ એટલે શું, એ એટલે પ્રિઝમ કોણ, આગળ આપણે ભણી ગયા, બરાબર। તો જો એ 2 sin inverse 1 by mu કરતા વધારે હોય તો એનો મતલબ એવો કે જે આ a minus theta c છે એ ક્રાંતિકોણ કરતા વધારે છે, તો આ કન્ડિશનમાં કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળશે નહીં, કારણ કે જે આ ખૂણો છે એ ક્રાંતિકોણ કરતા વધારે છે, બરાબર। પરંતુ જો એ એટલે કે પ્રિઝમ કોણ ઓછો હોય, કોના કરતા, 2 sin inverse 1 by mu કરતા, તો કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળશે, બરાબર। તો આપણને સવાલમાં માની લો પૂછેલું હોય, અમુક કિંમતો આપેલી હોય, બરાબર, અને કીધું હોય કે ભાઈ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળશે કે નહીં નીકળે, તો એ કન્ડિશનમાં આપણે આ કન્ડિશન ચેક કરવાની રહેશે, બરાબર, કે જો પ્રિઝમ કોણ 2 sin inverse 1 by mu કરતા વધારે છે તો નહીં નીકળે,
અને જો પ્રિઝમ કોણ 2 sin ઇન્વર્સ 1 / μ કરતા ઓછો છે તો પ્રકાશ કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળશે બરાબર તો એક બહુ જ ફંડામેન્ટલ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રિઝમ ક્લિયર આમાં કોઈ તકલીફ તો આને નોટ કરી લો પ્રિઝમમાંથી પ્રકાશ કિરણ બહાર નીકળશે કે નહીં નીકળે એની શરત બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક પર જઈશું થેન્ક યુ વેરી મચ. Thank you.